બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 85 થઈ ગઈ છે. જિલ્લામાં આજે એક સાથે નોંધાયેલા નવા 4 પોઝિટિવ કેસોના લીધે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે કાબુ બહાર જવા માંડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે જે નવા 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે તમામ કેસ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી સામે આવ્યા છે. આજે આવેલા પોઝિટિવ કેસના પગલે ડીસામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 14 ઉપર પહોંચી ગઈ છે. ડીસામાં હવે જિલ્લાનું કોરોના હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોના પગલે આરોગ્ય વિભાગની સાથે સાથે લોકોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો સ્પષ્ટ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેર કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે અને ડીસામાં માત્ર 6 દિવસમાં 14 પોઝિટિવ કેસ નોંધાતા ડીસા હોટસ્પોટ બની ગયું છે. ડીસા શહેરમાં આજે વધુ 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 રિપોર્ટ શહેરી વિસ્તારના છે, જ્યારે અન્ય 2 ગ્રામીણ વિસ્તારના છે. આજે નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં ડીસા શહેરના સંભવનગરના 43 વર્ષીય લક્ષ્મણભાઈ બિરજીભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. લક્ષ્મણભાઈ પઢિયારને બીપીની તકલીફ હોવાના લીધે ગત 8 એપ્રિલના તેમની તબિયત લથડી હતી અને તેમને ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીપીની દવા આપી તેમને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ 8 મેના લક્ષ્મણભાઈની તબિયત લથડતા એકવાર ફરી ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ભણસાલીમાં સારવાર માટે લાવ્યા બાદ તેમનામાં ખાંસી અને શરદી ઉપરાંત તાવના લક્ષણો જોવા મળતા લક્ષ્મણભાઈ પઢિયારના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો આજે સવારના સમયે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આ ઉપરાંત લક્ષ્મણભાઈ પઢિયારની દીકરી અમદાવાદથી આવી હતી અને લક્ષ્મણભાઈ પઢિયાર ડીસાના આખુલ ગામમાં થાઇલેન્ડથી આવેલા વ્યક્તિને પણ મળીને આવ્યા હતા. જ્યારે બીજો પોઝિટિવ કેસ ડીસા શહેરના ગ્રીન પાર્કમાં નોંધાયો છે. ડીસા શહેરના ગ્રીન પાર્ક વિસ્તારમાં રહેતા 65 વર્ષીય રમેશભાઈ દોશીના પરિવારના તેમના પુત્ર પત્ની અને પુત્રીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સેમ્પલ લેવામાં આવતા તેમના સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. ત્રીજો કેસ ડીસા તાલુકાના શમશેરપુરાથી સામે આવ્યો છે. શમશેરપુરા ગામના 52 વર્ષીય રામાભાઈ મસરૂભાઈ રબારીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રામાભાઈ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તાજેતરમાં જ કેન્સરની સારવાર માટે અમદાવાદ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ગયા હતા અને ત્યાં હોસ્પિટલ દ્વારા રામાભાઈને કોરોના રિપોર્ટ કરવાનું જણાવતા રામાભાઈએ ડીસાની ભણસાલી હોસ્પિટલ આવી કોરોનાનો રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અને ચોથા પોઝિટિવ કેસની વાત કરીએ તો ડીસા તાલુકાના જૂના ડીસા નજીક આવેલા સરયુનગરના રહેવાસી સુરેશભાઈ અશોકભાઈ માળીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સુરેશભાઈ માળી ડીસા પાલનપુર હાઈવે નજીક આવેલા રસાણા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા અને તેમના રેસ્ક્યુ બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ભવાની નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેશભાઈ માળીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. ત્યારે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા આ 4 લોકોને તાત્કાલિક આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 85 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ખુશીના સમાચાર તો એ છે કે આ 85 કેસમાંથી અત્યાર સુધીમાં 29 જણા કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. પરંતુ તેમ છતાંય અત્યારે પણ બનાસકાંઠા જિલ્લામાં 54 જેટલા કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. જે 29 લોકોએ કોરોનાને માત આપી છે તેમાંથી 21 જેટલા લોકો પાલનપુર તાલુકામાં આવેલા ગઠામણ ગામના લોકો હતા. અત્યારે ગઠામણ ગામના 4 દર્દીઓને રજા આપવામાં આવતા ગઠામણ ગામ જે સૌથી પહેલાં કોરોનાગ્રસ્ત બન્યું હતું તે જ ગામ સૌથી પહેલાં કોરોના મુક્ત પણ થઈ ગયું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.